બનાસકાંઠા વાલ્મીકી યુવા સંગઠન દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકાનું તાલેપુરા ગોળા ગામમાં રહેતા વાલ્મીકી ભાઈઓએ ભારત દેશને આઝાદી મળી વર્ષો વીતી ગયા હોવા છતાં તાલેપુરા ગામમાં રહેતા વાલ્મીકી ભાઈઓને આજ દિન સુધી મૃત્યુ પછી સ્મશાનની જગ્યાને નિયમ કરવામાં આવેલ નથી. સ્મશાનની જગ્યા ન હોવાથી વાલ્મીકી સમાજને ખૂબ જ ભારે તકલીફો વેઠવવી પડે છે. ડેડ બોડીને અંતિમ ક્રિયાકર્મ માટે ડેડ બોડીને સિદ્ધપુર લઈ જવામાં આવે છે. સાથે સાથે આઝાદીના વર્ષો વીતી ગયા છે, છતાં પણ તાલેપુરા ગામમાં રહેતા વાલ્મીકી ભાઈઓને રાહતનો પ્લોટની ફાળવણી કરવામાં આવેલ નથી. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં તેમને બીપીએલ યાદીમાં પણ સમાવેશ કરાયેલ નથી. રાહતના પ્લોટના ફાળવેલ હોવાથી એક જ ઘરમાં ચાર પાંચ ભાઈઓ અને માતા પિતા બધા ભેગા રહે છે, જેથી કરીને પરિવારને ખૂબ જ મુશ્કેલીઓ વેઠવવી પડે છે. આ બધી સમસ્યાનું આવેદનપત્ર કલેક્ટર સાહેબને આજે આપવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગોળા ગામ તાલેપુરા ગામના અંદર અમારા વાલ્મીકી ભાઈઓની આજ દિન સુધી આઝાદી થયા પછી આજ દિન સુધી એવી પરિસ્થિતિ છે કે આજ દિન સુધી અમને રાહતના પ્લોટો 70-72 વર્ષ થઈ ગયા, આજ દિન સુધી અમને રાહતના પ્લોટો કે સ્મશાન માટે જગ્યા નિયમ કરવામાં નથી આવી. છતાં સાથે સાથે બીપીએલમાં લાભાર્થીના અંદર પણ નથી કરવામાં આવ્યા. તો આ સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આપ તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવો. જય હિન્દ, જય ભારત. દીપક પુરબિયા, આઝાદ ન્યૂઝ, વડગામ.